ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા સખત રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે રેલી સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે દેખાવો કરી પ્રાંધા કચેરી ખાતે આવેદનપત્ર આપી આ પ્રોજેક્ટને રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર દેશમાં ભારતમાલા નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય અને જે છોટાઉદેપુરના અડસઠ જેટલા ગામોમાંથી પસાર થઈ રહ્યો હોય જેમાં નાના ખેડૂતોની જમીનો સંપાદનમાં જઈ રહી છે આ વિસ્તારમાં કોઈ ઉદ્યોગ કે અન્ય રોજગારીની તકો નહી હોવાથી ખેતી એકમાત્ર જીવન નિર્વાહ માટેનો સહારો છે જો તેઓની જમીન છીનવાઈ જશે તો તેમના માટે જીવન નિર્વાહ માટેનો કોઈ જ વિકલ્પ નહીં રહે આ વિસ્તારના અડસઠ જેટલા ગામોના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવા પેટ્રોલ પંપ ચાર રસ્તાથી ભવ્ય રેલી કાઢી જિલ્લા સેવા સદન ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા હતા અને આ પ્રોજેક્ટને સ્થગિત કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા તારીખ ત્રેવીસ આઠ બે હજાર બાવીસના રોજ વિજ્ઞાપન પત્રમાં આપેલ નોટિફિકેશન મુજબ વાંધા હોય તો છોટા ઉદેપુર પ્રાંત કચેરીને રજૂ કરવા જણાવાયું હતું ત્યારે આજરોજ મોટી સંખ્યામાં વિવિધ ગામોના ગ્રામજનો રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જઈ અને પૂર્વ મંજૂરી વગર ઘણા ખરા ગામોમાં ચાલતી જમીન માપણીની કામગીરીને તાત્કાલિક ધોરણે બંધ કરી અને આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે કરવામાં આવી હતી આ દિવાસી આજે રાષ્ટ્રપા મને બહુ ગર્વ છે કે આજે રાષ્ટ્રપતિ એ અમારા આદિવાસી દ્રૌપદી મુર્મા છે આ હું સાહેબને વિનંતી કરું છું કે આજે તમે રાષ્ટ્રપતિ પદે ઉપર જ્યારે અમારો આદિવાસી છે એવું કરીને આજે આખું રાજ્ય આજે ભારત દેશ આજે જ્યારે ખુશ છે

કોઈ પણ સમાજને અમે છંછેડતા નથી તો મારા આદિવાસી એની રીતે જીવે છે અને જીવવા દો એટલું જ અમે કહીએ છીએ અમે કોઈ બીજા બીજા વિસ્તાર કે જિલ્લામાં અમારે નથી જવું કેમ કે અમારો જે બોલી ભાષા સંસ્કૃતિ રીત રિવાજ છે એ અમારા આજે વિશ્વમાં છોટાઉદેપુરમાં જો વખણાતો હોય અને અડસઠ ગામડા જો છોટાઉદેપુર જિલ્લાના જતા હોય તો મારો સમાજ ક્યાંક ને ક્યાંક વિખોટો પડે છે અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે જો આ સરકાર જો આદિવાસી સામે આંગળી જીતતો હશે અને જો આદિવાસીને છૂટો પાડતો હશે તો એ શક્ય નથી આદિવાસી આજે બહુ કાળી મહેનત કરીને જો આટલો આગળ આવ્યો હોય તો અમે અમારી જમીનો નહીં આપીએ